રાપરના લખાગઢમાં મોરનો શિકાર કરનાર ક્યારે ઝડપાશે તે પ્રશ્ન ભુજમાં લોકોએ આવેદન આપીને વિરોધ દર્શાવ્યો. એક તરફ પશ્ચિમ કચ્છમાં વીજવાયર રાષ્ટ્રીય પક્ષી મોર માટે મોટના કરંટ સાબિત થઈ રહ્યા છે તો બીજી તરફ શરાબ બાદ મોરના મોતની ઘટના રાપરના લખાગઢમાં સામે આવી છે. આમ તો આ ઘટનાને આજે 12 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી વન વિભાગ શિકાર કરનાર લોકો સુધી પહોંચી શકી નથી, જેથી આજે ભુજ હિન્દુ યુવા સંગઠને આવેદન પત્ર આપી આ મામલે કાર્યવાહી કરવાની રજૂઆત તંત્ર સમક્ષ કરી હતી. તારીખ 1/9/2018 ના દિવસે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને રાપરના લખાગઢ ગામની સીમમાંથી મોરના અવશેષો મળી આવ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે મોરનો શિકાર શરાબની મહેફિલ બાદ મિજબાની માટે કરાયો છે, જે સંદર્ભે પૂરતા પુરાવા વન વિભાગને મળ્યા હતા, પરંતુ હજુ સુધી તપાસમાં તેના આરોપી સુધી વન વિભાગ પહોંચી શક્યો નથી. આ પહેલા રાપરના લાખાગઢ આડેસર સહિતના વિસ્તારના લોકોએ રેલી યોજી રાપરમાં વિરોધ નોંધાવ્યો હતો. સાથે વન વિભાગને પણ લેખિત સ્વરૂપે આ ઘટના દુઃખદ હોય સાથે તપાસની માંગ કરી હતી. કેમેરામેન કરણ વાઘેલા સાથે દર્શન ગોર. હું છું, મારું નામ છે બાબુભાઈ આહીર અને હું રાપર તાલુકાના લખાગઢ ગામનો રહેવાસી છું. બાબુભાઈ, અમે કલેક્ટર કચેરી આવ્યા છે, શું સમસ્યા છે આપને? ટૂંક સમય પહેલાં તારીખ 2/9 સાતમના દિવસે અમારા ગામ લખાગઢમાં એક બનાવ બન્યો. આપણું રાષ્ટ્રીય પક્ષી જે મોર, એમનો શિકાર કરવામાં આવ્યો છે, અસંખ્ય સંખ્યામાં શિકાર થયો છે અને અમે પોલીસ કમ્પ્લેટ અને વન વિભાગમાં પણ જાણ કરેલી અને વન વિભાગમાં જાણ કરવા છતાં અમારો કેસ કમ્પ્લેટ લીધી છે, પણ યોગ્ય તપાસ નથી થતી. અમે એ લોકોને યોગ્ય નમૂના એ જગ્યા ઉપરથી આપ્યા છે. મોરના અવશેષો, માંસ, એમના પાંખ, એમની ચાંચો અને હથિયાર પણ ગિલોલ મોરને મારવાની ગિલોલ પડી હતી ત્યાં સ્થાનિક ઉપર અને શિકારીઓએ ત્યાં કને મેજબાની માણેલી છે. દારૂ બોટલ, દારૂની બિયરની બોટલો પણ અમે આપેલી છે, પણ છતાં કોઈ અધિકારી ત્યાંનો સ્થાનિક યોગ્ય તપાસ કરતા નથી. એટલે અમે કલેક્ટર સાહેબશ્રીને અત્રે આવી અને આવેદનપત્ર આપ્યું છે અને અમને બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં અમે આરોપીઓને ઝડપશું. કચ્છમાં જોવા જઈએ તો વાગડમાં સમયાંતરે રાષ્ટ્રપક્ષીના શિકાર થતા હોય છે, કેટલું દુઃખદ છે અને આ ગુનો કેટલો ગંભીર છે? બહુ દુઃખદ ઘટના છે સાહેબ. અવારનવાર લગભગ બહુ નીલગાય અને મોરના અવારનવાર શિકારો થતા હોય છે, પણ સ્થાનિક અમારી પણ જાગૃતિ થોડીક ઓછી છે અને એટલે આવી વસ્તુ બનતી હોય છે. આ નરાધમો આ કૃત્યો કરી રહ્યા છે, આ ખાડા પાન કાન તંત્ર પણ કરે છે, નહીં તો આવો ઘટનાઓ બને નહીં. આ બહુ દુઃખદ ઘટના છે અને રાષ્ટ્રીય પક્ષી એટલે આપણા મનુષ્ય જેટલો એનો હોદ્દો છે સાહેબ. તો આના વિરોધમાં કડકમાં કડક સજા થાય એવી અમે લખાગઢ તેમજ અમારા વાગડ વિસ્તાર માંગણી કરી રહ્યા છીએ. ફોરેસ્ટના અધિકારી શું કામ આના માટે કાર્યવાહી નથી કરતા? એ સાહેબ હવે અમને કાંઈ ખબર નથી. અમે આડેસરમાં મૌન રેલી કાઢેલી અને એમને આવેદન અરજી પણ આપેલી છે, ત્યાર પછી એ લોકો સ્થાનિક ઉપર આવેલા અને અમે લોકોએ નામ જોગ કીધેલું છે કે ભાઈ આ લોકોની ખાણ છે, આ લોકોની જગ્યા છે અને 20 ફૂટ કે 20 મીટર ઉપર આ બનાવ બન્યો છે. ત્યાં કને એ લોકોના માણસો કામ કરે છે. હવે 20 મીટર ઉપર કામ કરતા હોય એ માણસને આપણા ઘરની પણ ખબર હોય તો એ લોકોને ખબર હોવા છતાં સ્થાનિક અધિકારી જે છે એમને પૂછતા નથી, ઉલટો તપાસ ત્યાં કને જેમના મકાનો છે, જે વાડીના રહેણાંક કરે છે એ લોકોની તપાસ કરે છે. તો જે ગુનેગારો અમને લાગે છે, ભલે અમે એમ નથી કહેતા કે એ લોકો ગુનેગાર છે, પણ એમના માણસો અહીંયા કામ કરે છે, તેમના માણસોની પણ તપાસ કરતા નથી ત્યાંના અધિકારીઓ. KTV News ગુજરાતી રાપર.